જય હિન્દ મિત્રો શ્રી યુવા કરે એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં હું જિગ્નેશ ધાંડલા આપનું સ્વાગત કરું છું હાલની અંદર છે એ પીજીવીસીએલની પરીક્ષા ચાલી રહી છે બધા મિત્રોને ખબર છે બરાબર તો પીજીવીસીએલની પરીક્ષામાં જે પેપરો લેવાના એના એનાલિસિસ ઉપરથી આપણને એટલી તો ખબર પડી ગઈ કે ગણિત છે એ બાર માર્ક્સનું પૂછાય છે અને આ બાર માર્ક્સનું ગણિત છે એ લગભગ પેટર્ન છે એ બધા પેપરમાં એક સરખી છે તો હવે જે વિદ્યાર્થીઓને પીજીવીસએલનું પેપર આપવાનું બાકી છે એ લોકોને બારમાંથી બાર માર્ક્સ પૂરેપૂરા મળી રહે અને એ પણ ગણ્યા વગર બરાબર દાખલા આખરી જોઈને તમે ટીક મારી શકો એના માટે છે એ ખાસ આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો બધા મિત્રો જ્યારે પીજીવીસીએલનું પેપર બાકી છે બરાબર એ આ ખાસ વિડીયો જોજો એક વખત વિડીયો જોયા પછી તમારે લગભગ દાખલા ગણવાની ત્યાં જરૂર પડશે નહીં કારણ કે દાખલા જે અત્યારે આપણે લેક્ચરમાં લેવાના છીએ એવી જ પેટર્ન છે એ કોપી દાખલા ત્યાં પૂછાઈ રહ્યા છે બરાબર તો આજે શરૂ કરીએ ગણિત વિષયના બારમાંથી બાર ગુણ મેળવવા માટેનો વિડીયો બરાબર પહેલો એક્ઝામ્પલ જો મિત્રો તો આવો કાંઈક દાખલો વારંવાર રીપીટ થાય છે કે જો એ વર્ગ વતતા બી વર્ગ બરાબર એકસો અઢાર તથા એ માઇનસ બી બરાબર બાર તથા એ પ્લસ બી બરાબર સોળ હોય તો એની ચાર ઘાત માઇનસ બીની ચાર ઘાત બરાબર ખાલી જગ્યા થાય હો મિત્રો તમારે ત્યાં એક્ઝામમાં પૂછાય તો શું કરશે માત્ર આંકડા સેન્જ કરશે એકસો અઢારની જગ્યાએ ક્યાંક બદલશે બારની જગ્યાએ ક્યાંક બદલશે સોળની જગ્યાએ કંઈક બદલશે બરાબર આંકડા ખાલી સેન્જ કરે બાકી રકમ ચેન્જ થતી નથી તો આવા જ્યારે દાખલા હોય મિત્રો તો ત્યારે તમે કઈ રીતે કેલ્ક્યુલેશન કરશો બરાબર ધ્યાન આપ્યો કે એની ચાર ઘાત માઇનસ બીની ચાર ઘાતનો મતલબ થાય એ વર્ગ માઇનસ બી વર્ગ ગુણ્યા એ વર્ગ પ્લસ બી વર્ગ બરાબર એ વર્ગ માઇનસ બી વર્ગનો મતલબ થાય એ ઓછા બી એ બી અને એ વર્ગ વધતા બી વર્ગ બરાબર જોઈ શકો મિત્રો તમે બધી કિંમત છે આપી એ માઇનસ ની કિંમત તમને ત્યાં આપી દીધી કેટલી છે બાર ગુણ્યા એ પ્લસ બીની કિંમત તમને આપી દીધી કેટલી છે સોળ અને એ વર્ગ વધતા બી વર્ગની કિંમત આપી કે એટલે એકસો અઢાર એટલે આવો એક્ઝામ્પલ જો તમને પરીક્ષામાં દેખાય અને સૂત્ર યાદ ન આવે કંઈ વાંધો નથી જે રકમમાં આપ્યા છે એકસો અઢાર બાર અને સોળ એ ત્રણેયનો શો કરી નાખો અને છે ગુણાકાર કરી નાખો એ તમારો આન્સર આવશે હવે તમને ફરી વખત એવું થશે કે સાહેબ આ ગુણાકાર કરવામાં તો છે એ સમય બગડે મારો બરાબર સમય બગડે સોલ્વ કઈ રીતે કરશું તો પહેલાં તો સારા સમાચાર એ છે તમારા માટે કે પૂરેપૂરો સમસ્યામાં તમને સોલ્વ કરવા માટે મળે છે બરાબર સમયસ્યા ખૂબ વધારે છે બે કલાક જેવો સમય છે પેપરની અંદર એ સમય મળશે સત્તાવા શોર્ટકટ શીખી લઈએ તો ધ્યાન આપજો તો પહેલું તો આપણે છે આનો એકમનો અંક શું આવે જોઈ લઈએ તો બે છક બાર ને બાર અઠ્ઠા છન્નું બાર અઠ્ઠા છન્નું એટલે એકમનો અંક આવે છ એટલે એકમના અંકની અંદર જે જે છ છે તમારો આન્સર આવી શકે મતલબ કે તમારા આન્સરમાં ક્યારે બી આવી શકે નહીં કારણ કે એકમના અંકની અંદર કેટલા છે પાંચ બરાબર એકમના અંકની અંદર કેટલા છે પાંચ બરાબર તો આ પહેલી વસ્તુ તમને ખબર પડી ગઈ કે બી આન્સર ક્યારે નહીં હવે ધ્યાન આપજો મિત્રો ગુણાકાર કરવાનો નથી આપણે શું કરીએ તો કે આપણે છે એના અંકોનો સરવાળો લઈએ બરાબર તો બે ને એક ત્રણ છ ને એક સાત આ આઠ વત્તા એક નવ થાય ને દૂર કરી દઈએ બરાબર કેમ કે જ્યાં ટોટલ નવ થતો હોય ને એ નવ તમારે ગણવાના નથી ધ્યાન આપજો નવ તમારે ગણવાના અંકોનો સરવાળો લોશું એક વત્તા બે ત્રણ છ વત્તા એક સાત આ આઠ વત્તા એક નવ થાય નવ આપણે દૂર કરી દઈએ અહીંથી મૂકી દઈએ એક ગુણાકાર કરવું તો સાત તેરીને એકવીસ અને આના અંકોનો સરવાળો બે ને એક ત્રણ બરાબર એટલે જ્યાં અંકોનો સરવાળો છે ત્રણ થતો હશે એ આન્સર તમારે આવી શકે બરાબર ધ્યાન આપજો મિત્રો તો આમાં હું જોઉં છું અંકોનો સરવાળો તો પહેલાં જોઉં છું નવ ક્યાં થાય છે હા આ છ વત્તા ત્રણ નવ થાય છે એટલે આને હું દૂર કરી દઉં હવે છ ને પાંચ અગિયાર અગિયાર ને બે થશે તેર તો અંકુનો સરવાળો થશે ચાર એટલે મારો આન્સર આ આવી શકે નહીં નેક્સ્ટ ચેક કરું બરાબર તો જુઓ પાંચ પાંચ અને ચાર કેટલા થયા તો આ પાંચ પાંચ ને બે સાત સાત ને બે નવ એટલે નવને દૂર કર્યા હવે મારી પાસે વધ્યા છ વત્તા છ છ એટલે બાર તો બે વત્તા એક એટલે કેટલા થઈ ગયા ત્રણ તો ત્યાં પણ અંકોનો સરવાળો ત્રણ અહીંયા પણ અંકોનો સરવાળો ત્રણ તો મારો આન્સર આવશે સી બરાબર છે મિત્રો તો આ રીતે સીધો અંકોનો સરવાળો કરી બરાબર અને તમારે છે એ આન્સર ટીક મારી દેવાનો છે જો આ મેથડ કોઈને ન સમજાય તો ગુણાકાર કરવ કરતા પણ સમય લાગશે નહીં બરાબર તો આપણે ખાલી શીખવાનું એવું હતું આવો દાખલો આવે ત્યારે જે રકમમાં ત્રણ અંકો આપેલા છે આપણે એ ત્રણેયનો શું કરવાનો છે ગુણાકાર કરો એટલે સીધો આન્સર છે એ આવે છે નેક્સ્ટ જોઈએ એના પાંત્રીસ ટકા બરાબર પાંત્રીસના પિસ્તાલીસ ટકા ધ્યાન આપજો મિત્રો આજ દાખલો છે કોપી થાય છે આવા માત્ર આંકડા ચેન્જ થશે એના પાંત્રીસ ટકા બરાબર પાંત્રીસના પિસ્તાલીસ ટકા બરાબર ધ્યાન આપજો મિત્રો તો આપણે કંઈ કરવાની જરૂર નથી બરાબર જુઓ કે ટકાને ટકાને નિશાની બંને બાજુ કેન્સલ કરી દઈએ છે પાંત્રીસ પાંત્રીસ બંને બાજુ કેન્સલ કરી દે આ બાજુ વધારે એ આ બધું બીજા ફોર્ટી ફાઈવ એટલે એ બરાબર કેટલા આવશે પિસ્તાલીસ બરાબર તો કંઈ જોવાનું રહેતું નથી શું કરશે કેન્સલ કરી દોત્રીસ કેન્સલ કરી દો તો અહીંયા આ બધું દોસ્તાલીસ એટલે કે એ બરાબર કેટલા થાય પિસ્તાલીસ થાય બરાબર તો આ દાખલો છે સેકન્ડ પૂછવાની શક્યતા ધરાવે છે નેક્સ્ટ જુઓ ઓગણીસ જાન્યુઆરી બે હજાર વીસ ના રોજ બુધવાર હોય તો ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ તો પહેલા પહેલી તારીખ આપણે આપી ઓગણીસ જાન્યુઆરી બે હજાર વીસ બીજી આપી છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ બરાબર તો આવા જ્યારે દાખલા જોઈએ તો બે ભાગ પાડી દઈએ એક્સ વત્તા વાય એક્સ એટલે શું તો કે વર્ષની સંખ્યા કેટલા વર્ષ તો વીસ થી ચોવીસ એટલે કેટલા વર્ષે તો કે ચાર વર્ષ છે વીસ થી ચોવીસ એટલે કેટલા વર્ષે ચાર વર્ષ ઓગણીસ જાન્યુઆરી બે હાજર વીસથી ઓગણીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ જુઓ એની વચ્ચે એક કંઈ ઓગણત્રીસ તારીખો ફેબ્રુઆરી આવે છે ઓગણત્રીસ તારીખ ધરાવતો ફેબ્રુઆરી આવે છે તો કે હા ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર વીસ વચ્ચે આવશે બે હજાર એકવીસમાં ફેબ્રુઆરી અઠ્ઠાવીસનો છે બાવીસમાં અઠ્યાવીસનો હોય ત્રેવીસમાં અઠ્ઠાવીસનો છે અને ચોવીસનો ફેબ્રુઆરી હજુ આવ્યો જ નથી માત્ર ઓગણીસ જાન્યુઆરી છે તો ઓગણત્રીસ દિવસ ધરાવતો છે એક ફેબ્રુઆરી વચ્ચે આવે છે તો ઓગણત્રીસ દિવસ ધરાવતો જેટલા ફેબ્રુઆરી આવે એ થઈ ગયા આપણા વાય એટલે ચાર પ્લસ એક એટલે કેટલા છે મિત્રો પાંચ બરાબર તો પાંચ વાર વધારી ગયો તો બુધવારની અંદર છે એ પાંચ વાર વધારો તો બુધવારથી તમે પાંચ વાર ગણી નાખો એ તમારો આન્સર આવે છે બુધ ગુરુ શુક્ર શનિ રવિ અને પાંચમો આન્સર આવે છે સોમવાર તો આપણો આન્સર આવશે બી સોમવાર પણ તમારા માટે ગુડ ન્યૂઝ એવા છે કે જે દાખલા પૂછાય છે અત્યાર સુધી એ બધામાં પાંચ પાંચ વાર વધતા હોય એવી જ રકમ સેટ કરીને પૂછે છે એટલે કદાચ ગણશો નહીં ગણશો નહીં તો પણ છે તમે જો તુક્કો મારો હોય તેમાં મારી શકો કે જેમાં પાંચ વાર ઉમેરી અને સીધો ટીક મારજો કંઈ વાંધો નથી પણ આપણે તો મેથડ શીખ્યા છીએ તો બને તો છે ત્યાં ગણવાની કોશિશ કરજો એક્સ અને વાય એક્સ એટલે શું તો કે વર્ષનો સમયગાળો જે છે તેને વાય એટલે તો કે ઓગણત્રીસ તારીખ ધરાવતા ફેબ્રુઆરી જેટલા આવતા હોય એ અંક ત્યાં લખવાનો છે બરાબર તો ચાર વત્તા એક એટલે થઈ ગયા પાંચ તો બુધવારમાં પાંચ વાર ઉમેરો આપણો આન્સર આવશે સોમવાર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક વ્યક્તિ સીસીટીવી કેમેરો બારસો સાહીઠ રૂપિયામાં ખરીદે છે અને વીસ ટકા નુકસાન પર વેચે છે તો કેમેરાની વેચાણ કિંમત કેટલી થાય ધ્યાન છો મિત્રો તો બારસો ને રૂપિયામાં ખરીદે છે અને વીસ ટકા ખોટ ખાય તો બારસો સાહીઠના વીસ ટકા તો ગુણ્યા વીસ ટકા કાઢવા માટે છેદમાં શો બરાબર બારસો સાહીઠના વીસ ટકા કરો કેમેરાની કિંમત કેટલી બારસો ને વીસ ટકા ખોટ ખાય એટલે કેટલી ખોટ ખાય તમને ખબર પડી જાય બારસો ના વીસ ટકા તો ઝીરો ઝીરો કેન્સલ કરો એકસો છવ્વીસના બરાબર બાવન રૂપિયા છે એ ખોટ ખાય છે તો આપણી પાસે કુલ કેમેરાની કિંમત કેટલી બારસો ને સાઠ બાવન રૂપિયા તો ખોટ જાય સાઠમાંથી બાવન જાય તો આઠ ને બારસોમાંથી બસો જાય તો હજાર એટલે કે મારો આન્સર આવશે એક હજાર આઠ બરાબર તો કંઈ કરવા નથી બારસો સાઠના વીસ ટકા કરી નાખવાના છે એ બારસો સાઠ શું કરી દેવાના છે બાદ કરી દેવાના છે આંકડા ચેન્જ કરે તો શું કરી શકે બારસો સાઠની જગ્યાએ પંદરસો લખે અહીંયા દસ લખ્યા તો પંદરસોના દસ ટકા કરી અને પછી શું કરી દેવાના છે એ પંદરસોમાંથી પાછા બાદ કરી દેવાના છે બરાબર નેક્સ્ટ જોઈએ કોઈ એક કાર્ય બો કોઈ એક કાર્ય બોતેર દિવસમાં પૂરું પૂર્ણ કરી શકનાર બી કરતા એ બમણો કાર્યક્ષમ છે બરાબર બી છે એ કેટલા દિવસમાં પૂરું કરી શકે છે મિત્રો બોતેર દિવસમાં કરી શકે પણ એ છે એ બી કરતાં એ બમણો કાર્યક્ષમ છે જેમ કાર્યક્ષમતા વધે એમ સમય શું થાય મિત્રો તમારો ઘટે બરાબર તો બી કરતાં એ સી ડબલ કાર્યક્ષમ છે બરાબર તો તે સંપૂર્ણ કાર્ય એકલું પૂરું કરવા માટે એને કેટલા દિવસો લાગશે હવે જાણજો એની કાર્યક્ષમતા બી કરતાં ડબલ છે તો એને સહી બી કરતા અડધો સમય લાગે તો જો બી ને બોતેર દિવસ લાગતા હોય મિત્રો તો એને બોતેર કરતા અડધા દિવસ એટલે કે સત્રીસ દિવસ લાગે કાર્યક્ષમતા ડબલ થાય તો સમય સહી અડધો થાય કાર્યક્ષમતા ત્રણ ગણી થાય તો સમય સી ત્રીજા ભાગનો થાય પણ અત્યાર તો આપણે બહુ લાંબુ વિચારતા નથી જો અહીંયા બોતેર આપ્યા તો અડધા કેટલા થશે સત્રીસ થશે બરાબર તમને રકમ સેન્જ કરશે ત્યાં લખશે એસી તો તમારા અંદર શું આવશે ચાલીસ બરાબર માત્ર રકમ જુઓ અને શું કરો સીધા ટીક મારો નેક્સ્ટ જુઓ પંચ્યાસી ગુણ્યા પંચ્યાસી ભાગ્યા અને હું ભાગાકાર કરું છું ત્રણ સત્તા ને એકવીસ ત્રણ સત્તા એકવીસ ત્રણ બે છ પચીસ હજાર પચીસ તેરી પંચોતેર બરાબર તો પહેલાં એકવીસ લીધા સાત તેરી એકવીસ બે તેરી છ અને પચીસ તેરી પંચોતેર સાત બેન અને પચીસમાં મૂકી દીધા હવે બરાબર મિત્રો જ્યાં આપજો પંચ્યાસીનો વર્ગ મને બરાબર આવે છે પંચ્યાસીનો વર્ગ કરું તો એકમના અંકની અંદર પાંચ છે પંચ્યાસી ગુણ્યા પંચ્યાસી એટલે પંચ્યાસીનો વર્ગ તો પાંચનો વર્ગ કેટલો થાય મિત્રો તો કે પચીસ થાય અને આ બંને જગ્યાએ આઠ છે તો આની અંદર એક ઉમેરી દઉં આઠમાં એક નાખું તો નવ નવ અઠ્ઠાને બોતેર એટલે પંચ્યાસીનો વર્ગ થાય બોતેર બરાબર તો આ બંને વસ્તુ સરખી જ છે એનો મતલબ તો એવો છે કે બંને કેન્સલ કરી શકાય એટલે કે આ બે વસ્તુ સરખી જ છે તો એને કેન્સલ કરી દીધા

સરવાળો તમારી પાસે એટલે શું તો કે સરેરાશ એટલે સરવાળો છેદમાં સંખ્યા સરેરાશ તમને આપી સરેરાશ કેટલી છે તો કે પાંત્રીસ છે એટલે કે પાંત્રીસ બરાબર સરવાળો અને કેટલા અંકો છે તો કે પંદર અંકો છે

બગડો પચીસ આપણો આન્સર આવશે આપણો આન્સર આવશે બરાબર ધ્યાન આપજો મિત્રો તો આવો દાખલો ક્યાંય તમને એક્ઝામમાં દેખાય શું કરવાનું છે પંદર અને સત આ બંનેનો સીધો ગુણાકાર કરી નાખવાનો છે પંદર ગુણ્યા પાંત્રીસ એ તમારો જવાબ છે આવશે બરાબર નેક્સ્ટ આગળ વધીએ કાર્તિક પ્રથમ પચાસ કિલોમીટરનો પ્રવાસ બેતાલીસ કિલોમીટરની બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને બાકીનો પચાસ કિલોમીટરનો પ્રવાસ ચોર્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ એ કરે છે તો સમગ્ર પ્રવાસની સરેરાશ ગતિ કિલોમીટર પ્રતિ કલાકની અંદર શોધો ધ્યાન બધા મિત્રો સરેરાશ ઝડપ માગે તો સરેરાશ ઝડપનું સૂત્ર છે ટુ એક્સ વાય ટુ એક્સ વાય છેદમાં એક્સ પ્લસ વાય એક્સ એટલે પ્રથમ ઝડપ જે તમને આપી છે બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને બીજી ઝડપ જે તમને આપી છે ચોર્યાસી કિલોમીટર પ્રતિ કલાક અને નીચે બંનેનો સરવાળો ધ્યાન આપજો ચોર્યાસી વત્તા બેતાલીસ બરાબર આ બેતાલીસના ડબલ જ છે એટલે આવું છે કે બેતાલીસ વત્તા વખત બેતાલીસ તો કુલ આપણે સરવાળો કરો તો ત્રણ વખત બેતાલીસ છે તો હું સીધો લખું છું ત્રણ વખત બેતાલીસ બરાબર કારણ કે આ ડબલ જ છે બેતાલીસ ડબલ ચોર્યાસી તો બે વખત બેતાલીસ આ ને એક વખત આ કુલ ત્રણ વખત બેતાલીસ બરાબર હું સેધ ધ્યાન બરાબર મિત્રો બેતાલીસ બેતાલીસ કેન્સલ ત્રણ બે છ છ એટલે બે હજાર અને ત્રણ અઠ્ઠા ચોવીસ તો આપણો આન્સર આવશે અઠ્યાવીસ બે અને છપ્પન અઠાવીસ બે છપ્પન કિલોમીટર હોય તો બરાબર સરેરાશ ઝડપનું સૂત્ર યાદ રાખજો ટુ એક્સ વાય એક્સ પ્લસ વાય સરેરાશ ઝડપ પૂછાય એટલે ટુ એક્સ વાય એક્સ પ્લસ વાય અંતર છે એ બંને જગ્યાએ સરખા થશે કે અહીંયા પચાસ કિલોમીટર છે તો અહીંયા પણ પચાસ કિલોમીટર તમને આપેલા છે માત્ર ઝડપને ઉપર ફોકસ કરજો ટુ એક્સ વાય વાય બરાબર નેક્સ્ટ આગળ વધીએ જો એ વર્ગ વધતા બી વર્ગ બરાબર નવસો પચાસ એ બરાબર ચારસો પચીસ હોય તો એ માઇનસ બીનું મૂલ્ય શોધો જ્યાં આપ એ માઇનસ બી એની જગ્યાએ હું લખું છું એ માઇનસ બી એનો વર્ગ મેળવી લઉં કારણ કે એના વર્ગમાં જ આ વર્ગવાળી સંખ્યાઓ આવે તો એ વર્ગ વધતા બી વર્ગ માઇનસ ટુ એ બી બી વર્ગની કિંમત મને ખબર છે નવસો ને પચાસ માઇનસ બે કિંમત ખબર છે ચારસો ને બરાબર એટલે કે નવસો પચાસ માઇનસ ચારસો પચીસના ડબલ આઠસો પચાસ એટલે કે આ મળે આપણને શો તો એ વર્ગ ઓછા બી એ ઓછા બી આખાનો વર્ગ એની કિંમત મળી શો પરંતુ મારે વર્ગ જોતો નથી વર્ગ દૂર કરવો હોય તો શું કરવું પડે વર્ગમૂળ કરવું પડે તો સોનું વર્ગમૂળ થાય દસ એટલે કે મારો આન્સર આવશે દસ બરાબર તો તમારે કંઈ કરવાનું નથી આવો એક્ઝામ્પલ રકમમાં દેખાય તો એ બીમાં જે કિંમત આપી એના ડબલ કરી નાખો ચારસો પચીસના ડબલ આઠસો પચાસ અને એને નવસો પચાસમાંથી બાદ કરો જે સંખ્યા આવે એનો વર્ગ વર્ગમૂળ કાઢી નાખો બરાબર એ તમારો આન્સર છે એ આવશે બરાબર નેક્સ્ટ બસો છેતાલીસ બસો ત્રેપન બસો સાઠ એ રીતે આખી સિરીઝ તમે લખેલી છે ત્રણસો ને ત્રીસ એની સરેરાશ તો મિત્રો બરાબર ધ્યાન આપજો બસો સેતાલીસ ને બસો ત્રેપન ગેપ કેટલો સાતનો અહીંયા પણ સાતનો અહીંયા પણ સાત સાત તો આ તમને સમાંતર શ્રેણી છે એ આપેલી છે સમાંતર શ્રેણી આપેલી છે તમને બરાબર અને સમાંતર શ્રેણી સરેરાશ જોતું હોય મેળવવી હોય તો કંઈ કરવા નથી વચ્ચેનું પદ છે એ તમારી સરેરાશ હશે બરાબર એટલે એવું ન કરતાં કે બધાનો સરવાળો કરો અને ભાગાકાર કરો એવી પ્રેક્ટિસની કોઈ જરૂર નથી પીજીવીસીએલ પૂરતી પીજીવીસીએલમાં તો આ કોમન મેથડ પૂછે છે બરાબર કે સમાંતર શ્રેણી નહીં સરેરાશ પૂછે છે તો આપણે ખાસ ફોકસ તમારે જોઈ લેવાનું એટલું છે એક્ઝામમાં કે તમને જે પૂછ્યા છે એ સમાંતર શ્રેણી જ આપેલી છે ને જો હોય તો પછી વચ્ચેનું પદ લેવાનું છે પદ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર સંખ્યા આપી બરાબર બધી જ સમાંતર શ્રેણીમાં છે એટલે બબે પદો છે સરખું અંતર છે સાત સાતનું તો તેર સંખ્યા છે તો એક છેડા પર છ જવા જો બીજા છેડા પર છ જવા જો બાર જઈ બરાબર અને વચ્ચે જે સાતમી સંખ્યા છે એ તમારા આન્સરની અંદર આવશે બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાતમી સંખ્યા એટલે આપણા આન્સરની અંદર આવશે મિત્રો બસો ને અઠ્યાસી બરાબર આન્સરમાં કેટલા આવશે બસો ને ગણવાની કોઈ જરૂર રહેશે નહીં બરાબર તો આપણા આન્સરની અંદર આવશે બસો ને અઠ્યાસી ઓપ્શન ભૂલ દેખાય છે મિત્રો અહીંયા છે બસો ને અઠ્યાસી બરાબર એટલે આપણો આન્સર આવશે બસો અઠ્યાસી બરાબર તો બીજો કંઈ પ્રેક્ટિસ કરવાની જરૂર છે તમારે જે તેર સંખ્યા હોય અને સમાંતર શ્રેણી દેખાય તો સાતમી સંખ્યા છે સીધી આન્સર ટીક મારી દેવાનું છે અથવા તો જો પ્લસ માઇનસ સંખ્યાઓ કરે તો વચ્ચેની સંખ્યા જે આવે એ તમે ટીક મારીને આવશો બરાબર નેક્સ્ટ જોઈએ એક ફળ વેચનાર પાસે કેટલીક નારંગીઓ હતી તેમાંથી અડસઠ ટકા નારંગીઓ વેચે છે અને તેની પાસે હજી પણ ત્રણસો નારંગીઓ પડી છે મિત્રો સો ટકા નારંગી હોય અડસઠ ટકા વેચાય જાય તો સો માંથી અડસઠ તમે કાઢી નાખો તો તમારી પાસે વધે બત્રીસ ટકા નારંગી એવું કીધું છે કે તમારી પાસે ત્રણસો ને વીસ પડી એટલે બત્રીસ ટકામાં ત્રણસો ને વીસ તેની પાસે શરૂઆતમાં કેટલી હતી તો સો ટકામાં કેટલી બરાબર બત્રીસ ટકામાં ત્રણસો વીસ

બરાબર આન્સર આવે સિમ્પલ તમે વિચારી શકો બત્રીસમાંથી ત્રણસો વીસ એટલે ગુણ્યા દસ કર્યા તો સો ગુણ્યા દસ કરો એટલે આન્સર કેટલો આવે તમારો હજાર છે એ આવશે બરાબર તો આપણો આન્સર આવશે બી બહુ મૂંઝાતા મિત્રો લગભગ જે બે ત્રણ શિફ્ટમાં પેપર લેવાના બધામાં આન્સર હજાર જ આવે છે બરાબર એટલે કંઈ ન આવડે તો પણ હજાર ટીક મારીને આવશો બરાબર નેક્સ્ટ એક્સના ચાલીસ ટકા તો એક્સના નાની જગ્યાએ ગુણાકાર ચાલીસ ટકા દૂર કરવા માટે સો પ્લસ એકસો વીસ નાની જગ્યાએ ગુણાકાર પચાસ ટકા દૂર કરવા માટે સો બરાબર બસો ને વીસ બરાબર કંઈ નથી કર્યું ના તો ત્યાં ગુણાકાર મૂક્યા અને જ્યાં ટકા દૂર કરવા પડ્યા ત્યાં છેદમાં સો મૂક્યા હું છેદ ઉડાડી દઉં આ ઝીરો ઝીરો કેન્સલ કરી દઉં બરાબર આ ઝીરો ઝીરો કેન્સલ કરી દઉં તો અહીંયા થઈ ગયા મારા ફોટ એક્સ છેદમાં દસ વત્તા બાર સાઠ બરાબર ને

ચાર ચોકે સોકે સોળ અને ચાલીસ આ ઝીરો અહીંયા મૂકી દો ચાલીસ ગુણા દસ એટલે મારો આન્સર આવશે મિત્રો ચારસો બરાબર તો એક્સનું મૂલ્ય કેટલું થશે તો કે એક્સનું મૂલ્ય થશે ચારસો તો એક છે આવો પણ તમને પૂછાય છે વારંવાર બરાબર તો જો આ બાર એક્ઝામ્પલ કરીને તમે કાલના પેપરનું પીજીએસએલનું પેપર આપવા જશો બરાબર તો બારમાંથી બાર માર્ક્સ પૂરેપૂરા મળવાના છે બરાબર અને આવા જ દાખલાઓની છે એ આવતી બિનસ્યવાલ અને તલાટીની પ્રેક્ટિસ માટે છે એ અહીંયા તમને સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે ગણિત જ્ઞાન એ પુસ્તક ખરીદવાનું ભૂલતા નહીં બરાબર આવી જ સાથે ભરેલું છે પુસ્તક છે ગણિત જ્ઞાન એ ખરીદવા માટે આજે જ એસી અઢાર ઉપર છે એ આજે જ તમારી ડેમો કોપી મંગાવી અને છે એ બુક તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા સુધી રાખીએ આવતીકાલની પીજીએસએલની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત